હેલો મિત્રો, નમસ્કાર. મારું નામ છે ધવલ પટેલ. મારી કંપનીનું નામ છે રામેશ્વર ઇલેક્ટ્રિકલ્સ. અમારી કંપની સ્ટાર્ટ થઈ છે 2018થી અને અમારું બ્રાન્ડનું નામ છે રામેશ્વર. અમારી કંપની ગુજરાત રાજકોટની અંદર વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પટેલ ચોકમાં લોકેટેડ છે. અમારી કંપની પાવર પ્રોડક્ટ બનાવે છે, જેવી કે સર્વો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. એની અંદર બે ટાઈપ આવે છે, એક ઓઇલ કુલ અને એક એર કુલ. એરકુલની અંદર સિંગલ ફેઝ અને થ્રી ફેઝ આ આવે છે. પછી સેકન્ડ છે એ આઇસોલેશન ટ્રાન્સફોર્મર. એની અંદર સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર અને આઇસોલેશન ટ્રાન્સફોર્મર. ત્રીજી પ્રોડક્ટ છે ઓનલાઈન યુપીએસ, જેની અંદર સિંગલ ફેઝ અને થ્રી ફેઝ આ બે કેપેસિટી આવે છે. અને ચોથું છે IGBT ઇલેક્ટ્રોપ્લેટિંગ રેક્ટિફાયર. આ ચાર પ્રોડક્ટ અમારી કંપની મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય કરે છે. સ્ટેબિલાઇઝરની અંદર બે પ્રોડક્ટ આવે છે, એક સિંગલ ફેઝ સ્ટેબિલાઇઝર અને એક છે થ્રી ફેઝ સ્ટેબિલાઇઝર. સિંગલ ફેઝ સ્ટેબિલાઇઝરની અંદર ઇનપુટ રેન્જ ઉપર હોય છે, 170 થી 270, 150 થી 300 વોલ્ટ અને 110 થી 300 વોલ્ટ, આ ત્રણ વેરિયન્ટ આવે છે. જ્યારે થ્રી ફેઝની અંદર 360 થી 480, 340 થી 480 અને 320 થી 420 આ બંને રેન્જમાં આપણે બનાવીએ છીએ. અને થ્રી ફેઝની અંદર ઓઇલ કુલ એટલે કે મોટા લોડિંગ માટે તો એપ સ્ટેબિલાઇઝર આપણે બનાવીએ છીએ. સ્ટેબિલાઇઝરનો વર્કિંગ શું છે? તો કે GB માંથી જે પાવર આવતું હોય, વધારે આવતું હોય કે ઓછું આવતું હોય, તો તેને કન્વર્ટ કરીને જેટલો પાવર જોતો હોય તેટલો કોન્સ્ટન્ટ સપ્લાય કરવાનું તો કે સ્ટેબિલાઇઝર વર્કિંગ કરે છે. તો સ્ટેબિલાઇઝરનો યુઝ કઈ જગ્યાએ થાય? કે મેં તમને જેમ કીધું એમ, કોન્સ્ટન્ટ પાવર કરવા માટે, ઇનફ્લક્ચ્યુએટિંગ પાવર કરવા માટે તો કે સ્ટેબિલાઇઝરનો ઉપયોગ થાય. કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ થાય છે જોઈએ તો કે ફૂડ ઇન્ડસ્ટ્રી, મેડિકલ ઇન્ડસ્ટ્રી, કોઈ CNC VMC મશીન હોય, ફાર્મા હોય, પ્રિન્ટિંગ મશીનરી, પેકિંગ મશીનરી, પેટ્રોલ પંપ, આ મોસ્ટ ઓફ જગ્યાએ તો કે સ્ટેબિલાઇઝરનો ઉપયોગ તો કે કરવામાં. અમારી કંપની ફર્સ્ટ ટાઈમ એન્જીએક્સપોમાં પાર્ટિસિપેટ કરે છે. અમારો ગોલ એ હતો કે લોકલ પબ્લિક અમારાથી જાણ થઈ, અમારી પ્રોડક્ટ યુઝ કરે અને તે વાપરે. મેઇન ગોલ અમારો પાર્ટિસિપેટ કરવાનો એ જ હતો એન્જીએક્સપો માટે.